નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગર દ્વારા આજે વીર બાલ દિવસની કહેવાય છે કે તે નિમિત્તે પ્રભાત ફેરીનું આ આયોજન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે વીર બાલ દિવસ એટલે કે જે ગુરુ ગોવિંદસિંહના જે પુત્રો હતા તે આજના દિવસે આ કહેવાય છે કે તેઓ શહીદ થયા, એટલે શહાદત થયા હતા, તેમની યાદમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 26મી ડિસેમ્બરના રોજ 10મા શીખ ગુરુ ગોવિંદસિંહના પુત્ર કહેવાય છે કે જોરાવરસિંહ અને ફતેહસિંહજીની આ શહાદત થઈ હતી, અને તેના ભાગરૂપે જ આ વીર બાલ દિવસની આ ઉજવવામાં આવે છે, ને તેના માટે જ આ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે વડોદરા મહાનગર ભાજપ દ્વારા તમામ બાળકોમાં આજની પેઢીમાં આ તમામ બાબતોનું જ્ઞાન મળે તેના માટે જ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ અને પૂર્વ સ્ટેન્ડિંગના ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પણ અહીં આ રેલીમાં જોડાયા છે, અને વીર બાલ દિવસની ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના 4 જે ગુરુદ્વારા આવેલા છે ત્યાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ મહાનુભાવ દ્વારા આ પ્રભાત ફેરીનું આયોજન થયું છે. ત્યારે આ 10મા શીખ ગુરુ ગોવિંદસિંહના જે પુત્રો હતા એ આજના દિવસે શહાદત વહોરી હતી, અને ભાગરૂપે જ આજે તેના દિવસે આ વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને તેને લઈને જ આ વડોદરા શહેરના 4 અલગ અલગ ગુરુદ્વારામાં આ પ્રભાત ફેરીનું વડોદરા મહાનગર ભાજપ દ્વારા અલગ અલગ 4 ગુરુદ્વારામાં આ પ્રભાત ફેરીનું જોઈ શકો છો. બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી આ બે બાલવીરો હતા, તેની આજે શહાદત પડી હતી, અને ત્યારે ગુરુદ્વારા ખાતે આ તમામ બાળકોને આ એક ફોટો પ્રદર્શની બતાવવામાં આવશે. ગુરુદ્વારા ખાતે આ જે ગુરુદ્વારા છે એ આપ જોઈ શકો છો, તમામ બાળકોને આ પ્રભાત ફેરી લઈને અહીં આવ્યા છે, અને આ જે જોરાવરસિંહજી અને ફતેહસિંહજી જે છે વીર બાલ દિવસ રૂમાલ બંધ કરો. માતા કરું રૂમાલ બંધ, માતા કરું રૂમાલ બંધ કરજો. બેન બોલે
સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, સાથી ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે સ્થાનિક કાઉન્સિલર નગરસેવક પ્રભાત ખેરીમાં જોડાયા છે. બાલ દિવસની ઉજવણી કરી સાંસદ રંજનબેન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ગુરુ ગોવિંદસિંહના ચાર પુત્રો હિન્દુ સંસ્કૃતિની કેવી જાળવણી કરી એનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણા બાર વીરો. ઇસ્લામિક ધર્મ નહીં જ સ્વીકારવાનો એ એક ભાવના અને પિતાના જે સંસ્કારો અને એટલે શહીદી વહોરી દીધી પણ ધર્મ ન સ્વીકાર્યો એ બાલ દિવસને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ બાળ દિવસ ઉજવવું, પ્રભાત ફેરી કરવી અને લોકોને, પ્રજાને, ભારતીયોને ખબર પડે કે આ આપણા બાળકોએ શહીદી વહોરી હતી આપણી હિન્દુ સંસ્કૃતિ માટે અને એટલે જ આજે તમામ લોકો અને વડોદરા શહેર પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ચાર ગુરુદ્વારામાં કાર્યક્રમ કર્યો છે. સ્પેશિયલ શહેર વિધાનસભામાં ધારાસભ્ય શ્રી મનીષાબેન પોતે અને એમણે સ્કૂલના બાળકો સાથે, ઇવન આપણા શીખ બંધુઓ છે એ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ સાથે ભેગા થઈ અને આજે શ્રદ્ધાંજલિ પણ આપણે શહીદ વીર બાળને આપી શકીએ, પ્રભાત ફેરી સાથે શ્રદ્ધાંજલિ અને આપણે સૌને યાદ આવે કે આ વીર બાળે કેવી પોતે શહીદી વહોરી અને આપણી હિન્દુ સંસ્કૃતિને એક જાગૃત રાખવાનું કામ કર્યું છે. વંદન. મનીષાબેન છે, મનીષાબેન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મનીષાબેન શું કહેશો? આજે 26 ડિસેમ્બર, ગયા વર્ષે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વાત મૂકી હતી કે સમગ્ર દેશમાં જે ધર્મ માટે લડ્યા છે ગુરુ ગોવિંદસિંહ, લગભગ 300 વર્ષ પહેલા જેમને બાળકોના શહીદી વોરી લીધી હતી ધર્મ માટે, તો એ બતાવવા માંગતા હતા કે દેશના વિભિન્ન ધર્મના લોકોએ કેટલું કર્યું છે આપણા હિન્દુ ધર્મ માટે અને એ નિમિત્તે આજે આપણે આ શહીદી દિવસ ઉજવીએ છીએ. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ગુરુદ્વારામાં, એવી રીતે સમગ્ર દેશમાં પણ આ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે વારસિયા ખાતેના ગુરુદ્વારામાં પ્રભાત ફેરીની સાથે સાથે પ્રદર્શની સાથે કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે બીજા ગુરુદ્વારામાં પણ કરવામાં આવ્યું છે. શહાબજાદેની જે બિન્નુ શહાબજાદે જોરાવરસિંહ ફતેહસિંહે જે પોતાનું જીવનું બલિદાન આપ્યું હતું પોતાના ધર્મને બચાવવા માટેની, એ જે વાત લોકો સુધી પહોંચે એના માટેનું ખાસ કરીને શીખ ભાઈઓ દ્વારા પણ અમને ખૂબ સહકાર આપવામાં આવ્યો છે. સાથે મળીને આ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન આજે અહીં વારસિયા ગુરુદ્વારા ખાતે કરવામાં આવ્યું છે. આપણી સાથે ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ, શું કહેશો આજે બાલ વીર દિવસની ઉજવણી કરો? આજે ગુરુ ગોવિંદસિંહ કે જે 10મા ખાલસા ગુરુ તરીકે ખ્યાતનામ હતા, જ્યારે આનંદપુરમાં એમણે ખાલસા પંથની સ્થાપના કરી ત્યાર પછી એમની જે ધર્મ માટેની સહિષ્ણુતા અને ન્યાયપૂર્ણ વ્યવહાર અને જે ખાલસા ધર્મની સ્થાપના કરી જેનાથી એમનો પ્રભાવ વધતા આજુબાજુના જે પહાડી રાજાઓ અને એક વખતે ઔરંગઝેબનું રાજ ચાલતું એમના સુબેદારોને પણ બહુ પેટમાં ખટકતું અને એમની પર અવારનવાર હુમલા કરવામાં લગભગ 14 જેટલા યુદ્ધ એ લોકો જીતી ગયા. ત્યારબાદ આનંદપુર સાહેબ પર ઘેરો નાખવામાં આવ્યો, 8 મહિના સુધી ઘેરો રહ્યો અને ત્યારે ના છૂટકે એમની સાથે વોર કરવાનો વારો આવ્યો ત્યારે તેમના સૌથી જ્યેષ્ઠ પુત્ર અજીતસિંહ કે એમની સામે લડતા લડતા શહાદત વારી, એવી જ રીતે જુજરસિંહ એમણે પણ શહાદત વારી. ત્યારબાદ એમના જે બે નાના બાળકો હતા જોરાવરસિંહ અને ફતેહસિંહ, જેમને કેદ કરવામાં આવ્યા અને હકીમખાન દ્વારા જ્યારે એમને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે તમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરો, એમને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી કે અમારા દાદા તેગ બહાદુર સિંહ અને અમારા ફાધર
ગુરુ ગોવિંદસિંહ સાહેબ કે ધર્મના માટે અમે બલિદાન આપવા તૈયાર છે, પરંતુ ઇસ્લામ ધર્મ અંગીકાર ન કરીએ, ત્યારે અમને જીવતા દિવાલમાં ચૂંટી દેવામાં આવ્યા. આજે વીર સાહેબજાદે કે જેમણે પોતાના ધર્મ માટે જે બલિદાન આપ્યું છે એ લોકો વર્ષો વર્ષ સુધી યાદ રાખે એ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આજે પ્રભાત ફેરીનું આયોજન, પ્રદર્શનનું આયોજન, અલગ અલગ સ્કૂલમાં ક્વિઝનું આયોજન કરી અને શીખ સમુદાય માટે જે ગર્વનું પ્રતીક છે અને એમના જે સાહેબજાદા હતા ગુરુ ગોવિંદસિંહના જે આજે પણ એ લોકો યાદ કરે છે, આથી આ આપણા બાળકોમાં પણ પોતાના હિન્દુ ધર્મના રક્ષણ માટેના સંસ્કાર આવે એ આશયથી આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન, અમારા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો આજે હાજર રહ્યા છે. અમારા એરિયાના લોકલ કાઉન્સિલર હમીસાબેન ઠક્કર તથા અન્ય જયશ્રીબેન સોલંકી તમામ લોકો હાજર છે, વોર્ડના પ્રમુખ અને સંગઠનના લોકો. અને આજે શીખ સમુદાય કે જે હિન્દુ ધર્મના રક્ષણ માટે બલિદાન કર્યું હતું એને અમે લોકો મહત્વ આપીએ છીએ અને એમના માટે અમે લોકો આભારની લાગણી વ્યક્ત કરી. બિલકુલજી, શીખ સમુદાય દ્વારા તમામ આ મહત્વનો દિવસ પછી ત્યારે શીખ સમુદાય દ્વારા જ્યારે વીર બાલ દિવસ મનાવવામાં આવે છે ત્યારે વડોદરાના ચાર ગુરુદ્વારા, તરસાલી એટલે કે માધરપુર વિધાનસભામાં તરસાલી, શહેર વિધાનસભામાં વરાછા ખાતે, લાવપુરા વિધાનસભામાં કહેવાય છે કે છાણી ખાતે આવેલું જે ગુરુદ્વારા છે ત્યાં, અને અકોટા વિધાનસભામાં ખંડેવા માર્કેટ પાસે આવેલું જે ગુરુદ્વારા છે, ચારે ચાર ગુરુદ્વારાઓમાં આ પ્રભાત ફેરીને વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડૉક્ટર ભાઈ વિજયભાઈ શાહ દ્વારા આ આયોજન થયું છે. અને તેમાં બરાસિયા ખાતે આવેલું જે ગુરુદ્વારા છે તેમાં માન્ય સાંસદશ્રી અને માન્ય ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ તેમાં જોડાય છે. અને ખાસ ને જ્યારે ફોટો પ્રદર્શની તમામ જે પ્રદર્શની શીખ સમુદાય દ્વારા આ તમામ જે બે બાળવીર હતા જોરાવરસિંહ અને ફતેહસિંહજી રખ દેતા છે, અગર નહીં તો ભારતી સાડા રખે પકડ જે રીતે આ પ્રદર્શની બતાવવામાં આવી રહી છે તમામ ખાસ આ ગુરુ ગોવિંદસિંહનું આપ જોઈ શકો છો પ્રદર્શની ફોટો, તમામ જે ગોવિંદસિંહના જે બે પુત્રો હતા
જોરાવરસિંહ અને ફતેહસિંહની શહાદતને આ વીર બાલ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને તેના ભાગરૂપે જ આ વડોદરા શહેરમાં તમામ પ્રદર્શની યોજાઈ રહી છે. તમામ આપ જે બાળકો છે એ બાળકોને સમજ આવે, કારણ કે આજની પેઢીમાં આ ગુરુ ગોવિંદસિંહના જે પુત્રો હતા જેને શહાદત વારી હતી તેના અંગે લોકોમાં જાગૃતિ આવે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે પૂર્વ નગર સાહેબ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે પુરુષોત્તમભાઈ છે. પુરુષોત્તમભાઈ, શું કહેશો વીર બાલ દિવસ લોકોમાં સમજા, બાળકોમાં સમજા તે માટેનું કાર્યક્રમ? વીર બાલ દિવસ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે જાહેર કર્યો છે 26 ડિસેમ્બર, કે આપણા બાળકોને, હાલની પેઢીના બાળકોને, સદીઓ પુરાના જે દેશ માટે અને ધર્મ માટે જે બલિદાનો થયા છે તો એની માહિતી પણ આ દિવસે આજના યુવા પેઢીને મળે અને બાળકોને મળે, આ માટે જે બાલ દિવસ, યુવા બાલ દિવસ, વીર બાલ દિવસનું આયોજન કર્યું છે એમાં અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ આપણા ગુરુદ્વારામાં પ્રદર્શની જોવા આવ્યા છે. પ્રદર્શનીમાં એક એકમાં એવું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે બાળકોને કે વર્ષો સદીઓ પુરાણા માટે, ધર્મ માટે શું તકલીફો હતી અને દેશને બચાવવા માટે, સંસ્કૃતિને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે પોતાનો જીવનો બલિદાન આપ્યું. અને આ કાર્યક્રમમાં સુંદર બનાવવા માટે વડોદરા શહેરના માન્ય સાંસદ રંજનબેન ભટ્ટ, માન્ય ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને સૌ કાર્યકર્તાઓ અહીંયા હાજર છે. તમામ લોકોને, અત્યારની જે બાળકો છે તે લોકોને સમજ આવે તે માટેનો આ ખાસ કરીને ફોટો પ્રદર્શની યોજવામાં આવ્યું છે અને આ ફોટો પ્રદર્શની આપ જોઈ શકો છો. તમામ બાળકો જોઈ રહ્યા છે અને ખાસ જ્યારે આપણી સાથે નગરસેવક હમીશાબેન ઠક્કર પણ છે તેમની સાથે પણ વાત કરીશું. હમીશાબેન, શું કહેશો ખાસ આજે વીર બાલ દિવસને મનાવવામાં આવે છે તેના ભાગરૂપે આ પ્રદર્શન યોજાય છે? આજે રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી થઈ રહી છે એ અંતર્ગત અમારા શહેર વિધાનસભામાં આજે વોર્ડ નંબર 6 માં મનીષાબેન વકીલ દ્વારા, આપણા ધારાસભ્યશ્રી દ્વારા એક સુંદર એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે ગુરુદ્વારામાં પ્રદર્શની કરવામાં આવી છે, જેથી જે પણ વીરો જે કહેવાય કે નાની ઉંમરમાં પોતાની શહાદતી વોરી છે પોતાના ધર્મ માટે, પોતાના સમાજ માટે, તો આજે એ લોકોની પ્રદર્શની દ્વારા અમને પણ ખૂબ સારી જાણવા મળ્યું છે અને જે પણ વીર શહીદો થઈ ગયા છે એમની શહાદતને અમે નમન કરીએ છીએ અને વીર બાલ દિવસે અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આવનારું જનરેશન, નવી પેઢી, એ પણ પોતાના રાષ્ટ્ર માટે, પોતાના દેશ માટે, પોતાના ધર્મ માટે એક સારી રીતે લડત લડી શકે અને પોતાના ધર્મનું રક્ષણ કરી શકે એના માટે બી આજે આજે આપણને એક પ્રેરણા મળી રહી છે. અને અમે તો દરેક બાળકોને કહીશું અમારા વિસ્તારના, અમારી વિધાનસભાના, કે આવીને અહીંયા પ્રદર્શની નિહાળે અને એ પણ જે વીર બાળ શહીદો છે એ લોકોએ જે પણ એમની જીવનમાં જે પણ સંઘર્ષો કર્યા છે એનામાંથી શીખીને આપણા દેશ માટે ખૂબ સારી રીતે કામ કરે. અને રાષ્ટ્રીય વીર બાળ દિવસની અમે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દિલ્હી ખાતે પણ એક રાષ્ટ્રીય બાળ દિવસનું, વીર બાળ દિવસનું ઉજવણી કરી રહ્યા છે, તો એમના જે પણ વિચારો છે પ્રધાનમંત્રીશ્રીએ એમણે એક મેસેજ આપ્યો છે કે દરેક બાળકોએ જે પણ નાનપણથી લઈને મોટા થાય, યુવા અવસ્થામાં જાય ત્યારે પોતાના ધર્મ વિશે, પોતાના રાષ્ટ્ર વિશે સમર્પિત રહીને કામ કરે. પ્રધાનમંત્રી કહેવાય છે કે પ્રધાનમંત્રી કહેવાય છે કે જે આહવાન કર્યું હતું તેના ભાગરૂપે જ આ તમામ જગ્યા ઉપર આ બાલ દિવસ આજે વડોદરા શહેરમાં જે 4 ગુરુદ્વારો છે ત્યાં 4-4 ગુરુદ્વારામાં સવારથી જ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું અને સાથે આ ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું છે, કારણ કે આજની જે યુવા પેઢી છે તેને ખબર પડે અને તેને લોકોમાં જાગૃતિ આવે તેના માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.